तो नकली जज ने नकली कोर्टना कारनामा नो रेलो गांधीनगर सुधी पहुंचो 2015 ना समयगाळा दरमियान अनेक लोकोने छेतरिया आववानी वात सामे आवी छे। गांधीनगर सेक्टर 24 में 237 नंबर ना प्लॉट पर उभा थयेला बिल्डिंग में 2015 में तेनी ऑफिस होवानी जानकारी छे। 2015 में आ ऑफिस नो उपयोग करवामां आव्यो हतो, अन्य ऑफिस तरीके अने ट्रिब्यूनल कोर्ट तरीके उपयोग करायो हतो। सेम्युअल क्रिश्चियन सामे अनेक प्रकारना केस नोंधाया होवानी पण वात छे। तो नकली जज अने नकली कोर्टना कारनामानो रेलो गांधीनगर सुधी पहोंच्यो 2015 में, अहींया पण ए प्रकारनो बनाव बन्यो हतो अने आजे जग्या छे भाड़े लेवामां आवी हती अने त्यारे पण त्यां आ प्रकारनी वस्तुओ उभी करवामां आवी हती ने हवे ज्यारे एक पछी एक कारनामाओ बहार आवी रह्या छे त्यारे गांधीनगरनो आ किस्सो पण सामे आव्यो छे। नकली कोर्ट अने नकली जज ની આ પરંપરા ગુજરાતમાં જોવા મળી છે। સ્વાભાવિક છે કે સેમ્યુઅલ ક્રિશ્ચિયન જે નકલી જજ તરીકે જે પકડાયા છે તે 2015 પહેલાં આ જગ્યાએ ગાંધીનગરના સેક્ટર 24માં 237 નંબરનો જે પ્લોટ ઉપર છે, જે બિલ્ડિંગ બન્યું છે એમાં અહીંયા ઓફિસ ધરાવતા હતા અને અહીંથી જ કેસોનો નિકાલ વલાદ તરીકે ક્યાંક ને ક્યાંક કરતા હતા અને ટ્રિબ્યુનલ ચલાવતા હોવાની પણ વાતો જાણકારી મળી રહી છે। સ્વાભાવિક છે કે જે પ્રકારે સૂત્રો તરફથી માહિતી મળી રહી છે એ માહિતી રીતે જોવા જઈએ તો સીધી રીતે લાંબા સમયથી તેઓ આ પ્રકારની પ્રવૃત્તિઓમાં ગોઠવાયેલા હતા અને 2015 પછી આ ઓફિસનો સીધો ઉપયોગ ન થયો હોવાની જાણકારી પણ આસપાસના લોકો પાસેથી મળી રહી છે। ક્યાંક ને ક્યાંક સીધી રીતે જોવા જઈએ તો આ સેક્ટર 24માં આવેલું બિલ્ડિંગ છે ને અહીંયા આ પ્રકારની ઓફિસ તેઓ ચલાવતા હતા। જે પ્રકારે સૂત્રો તરફથી માહિતી મળી રહી છે એક ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા આ વકીલ હતા અને તેઓ જજ બન્યા હતા। ક્યાંક ને ક્યાંક 2015માં પણ આ પ્રકારની પ્રવૃત્તિઓ તેઓ કરતા હતા અને જે પ્રકારે ચાંખેડામાં પણ ભૂતકાળમાં આ પ્રકારની એક બોગસ કોર્ટ ઊભી કરીને તેઓ કેસોનો નિકાલ કરતા હતા હોવાની જાણકારી મળી રહી છે। અનેક જમીનોના કેસોમાં તેઓ સંડોવાયેલા હતા અને એ કેસોની સંડોવણી પછી પણ તેઓ દ્વારા જે સીધી રીતે કહી શકાય એ પ્રકારના નિકાલ તેઓ કરતા હતા। અહીંયા સ્થાનિક લોકો પણ છે, સ્થાનિક અહીંયા ક્યારે ઓફિસ હતી શું છે થોડી જાણકારી તમારી પાસે જે હોય? મને કોઈ ખ્યાલ નથી, હું અહીંયા 6 મહિનાથી રેન્ટ ઉપર આવેલો છું। પણ અહીંયા તમે સાંભળ્યું હશે કે આ પ્રકારે અહીંયા રહેતા હતા, શું હતું આમાં? ના, મને કોઈ ખ્યાલ નથી અહીંયા। થોડાક સમય પહેલાં જ આવ્યા છે અને એમને પોતે ખ્યાલ ન હોવાની વાત કરી રહ્યા છે, મકાન માલિક આવી રહ્યા છે, સ્વાભાવિક છે કે તેઓ પાસે આની જાણકારી હોઈ શકે છે। કેમેરામેન રમેશ ટોડિયા સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધીનગર। જે નકલી જજ પકડાયા છે, નકલી કોર્ટ પકડાઈ છે ગાંધીનગરમાં 2015માં, એ જગ્યા ભાડે આપી હતી જે મકા જે જગ્યાના માલિક છે જિગ્નેશભાઈ આપણી સાથે છે। જિગ્નેશભાઈ, આખી ઘટના શું છે, તમે કેવી રીતે પરિચયમાં આવેલા અને કેવી રીતે તમે ભાડે આપેલી? મારે તો સાહેબ ઘણી બધી પ્રોપર્ટી છે અને આ જગ્યા પ્રોપર્ટી ઉપર બી મારા ઓલરેડી 10 ભાડવાટ તો છે જ આ જગ્યા ઉપર અને મને કોઈ વ્યક્તિને આવી ખબર નથી ને આ ટાઈપનું પ્રવૃત્તિ કરશે એવી મને બી કોઈ જાતનો અજાણ હતા। અમે આવું ન્યૂઝપેપરમાં સાંભળ્યું ત્યારે અમને ખબર પડી ત્યારે મેં આ ડોક્યુમેન્ટ બધા બહાર કાઢેલા હતા। જિગ્નેશભાઈ, કયા સમયગાળા દરમિયાન એમને ભાડે લીધી, અહીંયા કેટલો ટાઈમ તેઓ ભાડે રહ્યા હતા અને કેટલું ભાડું હતું એ વખતે? મેં 2015ની સાલમાં તેમને ભાડે આપેલી હતી અને 3 થી 4 મહિના સુધી મેક્સિમમ રહેલા હતા અને પછી એ જગ્યા પર બંધ જ હતી એ રહી। જે રીતની જગ્યાઓ છે અને જે પ્રકારે છે આ ભાડા કરાર છે, ભાડા કરાર જે છે એમને મોરિશિયસ સેમ્યુઅલ ક્રિશ્ચિયનના નામનો આ ભાડા કરાર તેઓએ કર્યો છે, ક્યાંક ને ક્યાંક જિગ્નેશભાઈ છે એ ખૂબ પ્રમાણિકતાથી તેમને આ આપી હતી અને એમને પોતાને ખબર ન હતી કે જ્યારે આપી છે ત્યારે આ પ્રકારના વ્યક્તિ તેઓ નીકળશે। સ્વાભાવિક છે કે જે સેમ્યુઅલ ક્રિશ્ચિયન છે એનો સાથેનો ભાડા કરાર કાયદેસર રીતે તેનું નોટરી કરાવ્યું છે અને 3 જૂન 2015 આ કરાર કરાયો છે। કરારમાં જે શરતો હોય છે એ તમામ શરતો છે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ભાડે લેનાર આર્બિટ્રેટર ટ્રિબ્યુનલ પ્રોપરાઇટર એ પ્રકારનું પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, એટલે એ સ્પષ્ટ છે કે જે પ્રકારે ભાડા કરારમાં પણ આર્બિટ્રેટર ટ્રિબ્યુનલ તેઓએ લખ્યું છે, મોરિશિયસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન તેઓ વેપાર કરે છે અને ક્યાંક ને ક્યાંક જે વાવોલ ઉવારસદનું જે એડ્રેસ છે એ જગ્યાનું એડ્રેસ આમાં બતાવવામાં આવ્યું છે।
એટલે એવું કહી શકાય કે જે પ્રકારનો ભાડા કરાર થયો છે ને એમાં પણ ભાડા કરારમાં આર્બિટ્રેટર ટ્રિબ્યુનલનો પ્રોપરાઇટર છે એ પ્રકારનો ઉલ્લેખ કરાયો છે. જિજ્ઞેશભાઈ એ આટલી સાચવતી રાખી છે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જિજ્ઞેશભાઈ આજે તમારા આ આખી ઘટના હવે સામે આવી છે ત્યારે તમને શું થાય છે કે કેવી રીતે આ એ થયું છે? પોલીસ એની કાર્યવાહી કરી રહી છે અને સાચો માર્ગદર્શન હમણાં આપશે અને અમે સાથ સહકાર પોલીસના અથવા સરકારના આપશું. જી ચોક્કસ. જિજ્ઞેશભાઈનું સ્પષ્ટ કેવું છે કે પોલીસ જે પણ પૂછપરછમાં આવશે એ પૂછપરછમાં તેઓ પૂરતો સહયોગ આપશે અને પોતાનો જે ભાડા કરાર કરેલો છે એ પણ રજૂ કરશે. કેમેરામેન રમેશ ઉડિયા સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધીનગર.